ખેરગામ તાલુકાના 6 જેટલા ગામોને પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી દિગ્ધા પાણી પુરવઠા યોજના વર્ષો બાદ પણ પૂરેપૂરી કાર્યરત ન થતા આ યોજના શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે। 6 ગામોને બદલે એકાદ બે ગામોમાં અમુક જ ફરિયામાં હાલમાં પાણીનો પુરવઠો મળી રહ્યો છે, ત્યારે સરકારની છેવાડાના માનવીને પાણીની સુવિધા પૂરી પાડવાના હેતુ માત્ર કાગળ ઉપર જ સીમિત રહેવા પામી છે। ખેરગામ તાલુકાના પાટી, વડપાડા, ગૌરી, જામનપાડા, કાકડવેરી અને તોરણવેરા ગામની જૂથ પાણી પુરવઠા અંતર્ગત પાટી ગામે દિગ્ધા ફરિયા ખાતે તાન નદીના કિનારે ઇન્ટેક વોલ બનાવીને બે દાયકા પહેલાં આશરે 2.50 કરોડના ખર્ચે 6 ગામની આશરે 15,000ની વસ્તીને પાણી પૂરું પાડવા માટે દિગ્ધા પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી। પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારી ગણો કે સંકલનનો અભાવ ગણો, છેલ્લા ઘણા સમયથી દર ઉનારે પાટી, વડપાડા, ગૌરી, જામનપાડા, કાકડવેરી અને તોરણવેરા ગામના કેટલાક ફરિયાના રહીશોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે, તેમજ પીવાનું પાણી મેળવવા માટે ખૂબ જ કફોડી હાલતમાંથી પસાર થવું પડે છે। તંત્ર દ્વારા ઉપરોક્ત 6 ગામોમાં પાઇપલાઈનો તેમજ નળ જોડાણો આપી દેવામાં આવેલા છે, પરંતુ બે દાયકા બાદ પણ ઉપરોક્ત 6 ગામોના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચ્યું નથી। સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા માતબર રકમનો ખર્ચ કરવા છતાં પણ દિગ્ધા પાણી પુરવઠા યોજનાનો લાભ આદિવાસી વિસ્તારના 6 ગામોના કેટલાક ફરિયાઓમાં પીવાનું પાણી મળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ સરકારની માતબર રકમની આ યોજના નિષ્ફળ ન જાય એ માટે સતત પ્રયાસો આદરવાની જરૂર છે। રાજ્ય સરકાર છેવાડાના માનવીને રસ્તા, પાણી, વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કટિબદ્ધ હોવાના દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ ખેરગામ તાલુકાના 6 જેટલા ગામોના કેટલાક વિસ્તારના રહીશોએ પીવાના પાણી માટે આજે પણ વલખા મારવા પડે છે। હિતેશ વગેરા, ZS TV, નવસારી। નાયબ કર્યા પલક, ઇજનેર પાણી પુરવઠા, બિલીમોરા। ખેરગામ તાલુકાની કાકડવેરી પાટી જૂથ પાણી પુરવઠા યોજના આશરે 10 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ, જે હાલમાં ચેકડેમ આધારિત છે, તેમજ હાલમાં નળ સે જલ કાર્યક્રમ અંતર્ગત કામો પ્રગતિમાં છે અને ઘર ઘર સુધી પાણી મળી રહે એ રીતની અમારી કોશિશ ચાલુ। ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ। ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન। ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ। સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર। સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી। પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર। સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી। સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।